કહેવાય છે કે જેમનું જે કામ હોય એ જ માણસ કરે તો પરિણામ સારા આવે છે। પણ સુરતમાં તો કંઈક અલગ જોવા મળ્યું। સુરતની કામરેજ વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા ડોક્ટરની ભૂમિકા ભજવતા નજરે પડ્યા। જો કે તેઓ ડોક્ટર નથી, માત્ર ધારાસભ્ય છે એ વાત કદાચ તેઓ પબ્લિસિટીના સ્ટન્ટમાં ભૂલી ગયા હશે। વાયરલ વિડીયોમાં આપ જોઈ શકો છો કે ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ એક આઇસોલેશન સેન્ટરમાં હાથમાં ઇન્જેક્શન સિરિંજ ભરી રહ્યા છે અને ત્યાર પછી તેઓ દર્દી પર ચાલતી બોટલમાં નાખી રહ્યા છે। આ દરમિયાન સિરિંજ છટકી પણ જાય છે, પરંતુ ભાજપના ધારાસભ્યજી ફરી બોટલમાં ઇન્જેક્શન નાખી દે છે। ભાજપના ધારાસભ્યનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ભાજપના આ ધારાસભ્યને ડોક્ટર બનવાના અખતરા કરવાની શું જરૂર પડી હશે તે વિશે લોકો વિચારી રહ્યા છે। હું આજે સતત 40 દિવસથી આ સરથાણા કોમ્યુનિટી હોલની અંદર અમે સતત સેવા કરી રહ્યા છીએ અને લોકોને સારા કરી રહ્યા છે। મારો કોઈ એવો હેતુ કોઈ વિવાદ કરવાનો કે એવો નથી અને માત્ર ને માત્ર રેમડેસિવર જે બોટલ પેશન્ટને આપવાની હોય એ એને આપેલી નથી ને પેશન્ટને આપવા માટે જે પહેલાં રેમડેસિવર મિક્સ કરવાનું આવતું હોય છે એ માત્ર ને માત્ર ઇન્જેક્શન મેં અંદર મૂકેલું છે, એટલે કોઈ પેશન્ટને મેં ઇન્જેક્શન આપેલું નથી ને એમડી ડૉક્ટરો પણ ત્યાં લગભગ 10 થી 15 ડૉક્ટરો ત્યાં હાજર હતા। એટલે આ વિસ્તારની અંદર તમામ લોકોને મેં સારા કરી અને 40 દિવસની અંદર 200 કરતાં પણ વધારે લોકોને સારા કર્યા છે ને 2 કરોડ કરતાં લોકોનો પૈસા મેં બચાવ્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા કાર્યકર્તાઓ અને વરાછા વિધાનસભા અને કામરેજ વિધાનસભાના સંયુક્તપણે આ જે સેવાની કામગીરી કરી રહ્યા છીએ એનો આ કોંગ્રેસીઓ વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસને બીજું કંઈ કરવું નથી, માત્ર ને માત્ર શોબાજી અને વિવાદ કરવા છે। બાકી તમે અમારા આઇસોલેશન સેન્ટર ઉપર આવીને જુઓ અને લોકોની રાય લ્યો કે ખરેખર અહીંયા કામગીરી કેવી થઈ રહી છે। સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક।